નામનો બહુ મહિમા છે. હવે ગામડા ગામમાં આવી કથાનું આયોજન થયું એટલે આખું ગામ કથા સાંભળવા જાય. એમાં એક માજી એ કથા સાંભળવા ના આવે પછી એને બેનપણી તો હોય જ, એટલે એના ઉંમરના જે કાંઈ માજી હતા એણે કહ્યું કે માજી આવી સરસ આપણા ગામમાં કથા બેઠી છે અને તમે એક જ, બાકી આખું ગામ લાભ લે છે. માજીએ કહ્યું તમ તાર તમે બધાએ લાભ લ્યો, મારે તો હું ભલું, મારી મારે કથામાં નથી આવું. બહુ વિનમણી કરી એટલે માજીએ કહ્યું એક કામ કરો, હવે તમે બહુ કયો છો તો આજે નહીં આવતીકાલનું રાખો. બીજો દિવસ થયો અને ફરી વાર કથાનો સમય થયો એટલે પેલા માજીના સહેલી બેનપણી કહ્યું કે માજી ચાલો પેલા તો ના જ પડે, બાપા રહેવા દો, મારે કથામાં નથી આવું. કહ્યું તમે નહોતું કહ્યું કાલે કે હું આવીશ, હવે ચાલો. બહુ આગ્રહ કર્યો પછી માજીએ કહ્યું કે હવે તમે કયો છો તો ચાલો. માજી જેવા બહાર નીકળ્યા ને એટલે પેલી એની અતિ જીવ કરતા પણ વાલી એવી એક લોટી, એ લોટીને સાથે ભેગી લીધી. પેલા માજીએ કહ્યું માજી ત્યાં બધી વ્યવસ્થા છે, આ લોટીને અહીં મૂકી દો ને, લોટીને શું કામ ભેગી લ્યો છો. અને માજીએ જ ઈશાસો નાખ્યો, મને લઈ જવું હોય તો પેલા લોટી આવશે ને પછી હું આવીશ. બીજા માજીએ કહ્યું કાંઈ વાંધો નહીં, ભલે લોટી લઈને સાથે લે, એમાં શું વાંધો છે, એ બાને કથામાં તો આવશે. અને માજી લોટી લઈ બધી માજીઓ આવે આજ કથામાં, કથાને પૂર્ણ તૈયારી ચાલુ કરવાને આખા ગામના લોકો બધા આવીને બેસી ગયા. અને પેલા માજી છેક છેલ્લે મંડપનો જે થાંભલો હતો ને એ થાંભલાને ટેકો દીધો, બાજુમાં લોટી મૂકી. હવે કથાનો મહાવરો જ ન હોય તો જેવી અહીંથી કથા વાંચવા માટેની શરૂઆત થઈ એ જ વખતે ઘસઘસાટ માજીને ઊંઘ આવી ગઈ. અહીં ઊંચા અમે બેઠા છે, ખબર હોય કે કોણ કથા સાંભળે છે ને કોણ, સમજી ગયા ને. પેલી લોટી એક કલાક બે કલાક ત્રણ કલાક કથા પૂર્ણ થવાની તૈયારી ને જય જયકાર થયો, કથા વિરામ. બધા ઉભા થઈ ને પેલા બાજુમાં જે માજી હતા ઉભા થયા અને જ્યાં જોયું તો માજી ઘસઘસાટ ઊંઘે છે. હાથ પકડીને કહ્યું માજી ચાલો હવે તો જાગો, કથા પૂરી. બોલે બાપા કથા પૂરી? બોલે હા, હાલો લ્યો. તઈ જેવા ઊભા થાય પણ પેલી બાજુમાં જે લોટી ના, એ લોટી મેળવવા માટે જ્યાં હાથ લંબાયો લોટી મળે નહીં. હવે જેને પોતાના જીવ કરતા પણ વાલી લોટી. અને માજીએ નિશાસો નાખી પેલી માજીઓની સામું જોઈને કહ્યું હું તમને કહેતી હતી ને જો આ કથામાં આવ્યું તો શું ફળ, મને જલ્દી મારી લોટી અપાવો, નકર હું જીવી નહીં શકું. ક્યાં મારી લોટી કોણ લઈ ગયું? પેલા બધા માજી વિચાર કરે કે બધાનું સોલ્યુશન થશે પણ આ લોટી જો નહીં મળે ના તો ન થવાનું થશે, હવે કરવું શું. એમાં બધા શ્રોતાઓને ખબર પડી, કોઈ લોટી જોઈ કોઈ લોટી જોઈ અને વાજતું ગાજતું આવ્યું વ્યાસપીઠ પાસે. એટલે શાસ્ત્રીજી મહારાજ હતા, કહ્યું મહારાજ તમને ઊંચા બેસાડ્યા છે, આ માજીની લોટી મળતી નથી, કેશો લોટી ક્યાં છે ને કોણ લઈ ગયું. પણ પેલા શાસ્ત્રીજી મહારાજ એવા, એણે હા પણ ન પાડી ના પણ ના પાડી, એણે એવું કહ્યું કે આ જીવ કદાચ મને એવું લાગે છે પહેલી જ વાર આવ્યો હશે, એને શું જવાબ આપું. અને પેલા શાસ્ત્રીજી એમ કહ્યું કે મને બીજી તો કાંઈ ખબર નથી પણ હું તો આ 7 દિવસનો મહેમાન છું, એ માજીની લોટી કોઈ નારણ નામનો છોકરો હતો ને લોટી લઈને વયો ગયો છે. હવે એના પિતાનું નામ શું છે, એની માતાનું નામ શું છે, એ ક્યાં રહે છે એ મને ખબર નથી, પણ એટલી ખબર છે કે લોટી લઈ જવાળું બીજું કોઈ નહોતું પણ નારણ હતો, એ તમારી લોટી લઈ ગયો છે.
અનમાજીએ નિશાસો નાખ્યો, નારાયણ ક્યાં છે નારાયણ? અને માજીના આંખમાંથી આસુરાની ધાર, નારાયણ મારી લોટી આપ, નારાયણ મારી લોટી આપ, અને સમજાવીને જ્યાં માજીને લઈ આવ્યા. પણ માજીને ક્યાંય ચેન નથી. સવારમાં જાગે ત્યાંથી લોટીના માટે આંખમાંથી આંસુડાની ધાર, સાંજે સુવે ત્યાં સુધી. અને માજીએ ગાયું છે શું? હું તો ગઈ હતી સાંભળવા પરાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. એ હું તો ગઈ હતી સાંભળવા ચાલુ થાય તે છેક સાંજે સુવે ત્યાં સુધી. પછી તો ગામમાં એવું થયું કે માજીને નામે ન ઓળખે. કયા માજી? તો કે પેલો નારાયણ લોટી લઈ ગયો, પદ નથી ગાતા એ માજી. માજી જ્યાં રહેતા હતા ત્યાં છોકરાઓ આવીને માજીને ચીડવે, માજીને સંભળાય એમ જોરથી બધા છોકરાઓ ગાય. શું ગાય? એ હું તો ગઈ તે સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. એ હું તો ગઈ તે સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. માજી એવા ચીડાય, હું કથામાં ગઈ મારો લોટી મારો નારાયણ લઈ ગયો, કોણ છે નારાયણ? સવારમાં સંજવારી કાઢે તોય મુખમાં આ એક જ પદ ને એક જ લીટી. હું તો ગઈ તે સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ તે સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો. માજી ઘરનું કામકાજ કરે, રસોઈ બનાવે, પણ એક જ રટણ, હું તો ગઈ તે સાંભળવા મારી લોટી લઈ ગયો નારાયણ. એને બેનપણી તો હતા જ. પાડોશમાં પેલી માજીઓ સત્સંગ કરે ના તો બોલાવા જાય, માજી ચાલો ને થોડી વાર સત્સંગમાં આવો ને. અને માજી આંખો કાઢીને ક્રોધના આવેશમાં કે હવે બસ આ તમારી સાથે એક કથામાં આવીને મારી લોટી લઈ ગયો નારાયણ, હજી પાછા સત્સંગમાં બોલાવો છો? ખબરદાર. ઘણો સમય ચાલ્યો. અખિલ બ્રહ્માંડનો માલિક વિચાર કરે, આ જીવ ક્ષણિકવાર મારી કથામાં આવ્યો છે, હવે આને જલ્દી એની લોટી પાછી આપી દો. જો લોટી નહીં આપું ને તો કાલ હવારે કળયુગમાં મારી કથા કોઈ નહીં સાંભળે. કારણ કે બોલે છે શું માજી? હું તો ગઈ તે સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ તે સાંભળવા પારાયણ, મારી લોટી
કારણ કાલ સવારે મારી કથાને કલંક લાગશે. લાવ માજીની જે લોટી છે લોટી જ આપી આવો. અને કાળીયો ઠાકોર આવ્યો છે માજીની દરવાજે આવીને દરવાજો ખખડાવીને કહ્યું કે માજી હું નારાયણ, થોડી ઉંમર થઈ ગઈ છે, માજીને સંભળાતું નથી. બીજી વખત સાદ કર્યો એ માં, ઓરડામાં અવાજ સાંભળ્યો બાપા કોણ છો, અને ભગવાનના મુખમાંથી શબ્દ નીકળ્યો માં તમારી લોટી લઈ ગયો તો ની નારાયણ છું. અને માજીના કાનમાં જ્યાં શબ્દ પડ્યો નારાયણ, લાવ મારી લોટી, ભગવાન કે માં પેલા દરવાજો તો ખોલ, પણ જ્યાં નારાયણ આવ્યો છું લોટી લઈને, અને આમ નવું ચેતન ન આવ્યું હોય. માજી ખાટલામાંથી ઉભા થયા, હાથમાં લાકડી, એક હાથમાં દિવાલનો ટેકો લેતા લેતા, અને દરવાજા પાસે જાય પણ રટણ તો ચાલુ છે. એ હું તો ગઈ તે સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. એ હું તો ગઈ તે સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. ભગવાન કહે છે હવે તો હું આવી ગયો, હવે તો બંધ કરો. જ્યાં દરવાજાની પાસે પોઈચા અને દરવાજો ખોલ્યો, પ્રભુ છે, પરમાત્મા છે, એને પ્રાર્થના કરવી જોઈએ, સ્તુતિ કરવી જોઈએ, આવકારો આપવો જોઈએ. એના બદલે કાંઈ નહીં. અને માજી આંખો કાઢીને ભગવાનની સામે જઈને કહ્યું લાવો મારી લોટી. ભગવાન કે ભક્ત તો ઘણા જોયા, કોઈ મને ભાવથી પુકાર કરે, મારી સ્તુતિ કરે, પ્રાર્થના કરે, પણ આ માજી બોલે માં આવું છું, પેલા મને અંદર તો આવવા દો. બોલે લોટી આપીશ? હા માં, લોટી લાવ્યા છે? બોલે હા લાવ્યો છું માં, આપીશ. ઠીક છે, આગળ માજી, પાછળ પ્રભુ. પ્રભુ માજીની પાછળ પાછળ ચાલે, પણ છતાંય એ લાકડીનો ટેકો, એક હાથ દિવાલના ટેકે ટેકે માજી ગાતા જાય છે. એ હું તો ગઈ તે સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. એ હું તો ગઈ તે સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. મારી લોટી લઈ ગયો આગળ માજી, પાછળ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ. માજીએ કહ્યું લાવ મારી લોટી. ભગવાને વિચાર કર્યો આ જીવ એક ક્ષણિક વાર મારી કથામાં આવ્યો છે, નારાયણનો બોધ લાગી ગયો, લાવ જરા પરીક્ષા તો કરી લો કે માટલું બરાબર છે કે નહીં. ભગવાને પરીક્ષા શું કરી? આ જીવ ક્ષણિક વાર મારી કથામાં આવ્યો છે, સોનામાં કે ચાંદીમાં ક્યાંય મોહિત થાય છે? ભગવાને પરીક્ષા કરતા સરસ મજાની સોનાની ચકચકિત એ લોટી માજીને આપી ગયો. માજી, માજીએ લોટી હાથમાં લીધી, બરાબર આંખે દેખાતું નથી, પ્રકાશની સામે જોઈ લોટીને ફેરવી ફેરવી જોઈ, પણ આ જીવ સોનામાં મોહિત થયો હતો નહીં. સોનાની લોટી લઈ અને માજીએ કર્યો ઘા. ભગવાનને સામે જોઈને કહે છે કે આવી પીળી પીળી મારી લોટી નથી, મને મારી લોટી આપ. ભગવાન અંદર અંદર હસે છે, જોવો તો ખરા. આ જીવ ક્ષણિક વાર મારી કથામાં આવ્યો, નારાયણનો બોધ લાગી ગયો એટલું નહીં, પણ સોનામાં જીવ મોહિત ન થયો. લાવ હજી એક પરીક્ષા. ચાંદીની ચકચકિત લોટી લે માં. માજીએ કહ્યું મારી લોટી છે? બોલે હા માં, તમારી. પ્રકાશની સામે લોટીને ફેરવી ફેરવીને જોઈને માજીએ નિસાસો નાખ્યો.
આવી સફેદ મારી લોટી નથી નારાયણ, મને મારી લોટી આપ. એ લોટીનો કર્યો ઘા, અને હવે અખિલ બ્રહ્માંડનો વાલી વિચાર કરે, હવે આ માજીની લોટી હોય ને એ આપું. પેલા શાસ્ત્રીજી તો કઈ જતા રહ્યા, હવે આ લોટી કઈ મારે જોવું પડશે. પણ ભગવાન તો અંતર્યામીના, તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી. જે લોટી હતી ના, એ લોટી લઈ માજીને આપ્યું કે લ્યો માં. અને એ લોટી જે માજીની હતી એને પ્રકાશની સામે ફેરવી ફેરવી જોઈ ના, અને માજીના મુખમાંથી ત્રણ વખત હૃદયથી બોલાઈ ગયું, નારાયણ નારાયણ નારાયણે મારી લોટી આપીને આમ જ્યાં શબ્દ બોલ્યા, માજીના શરીરમાંથી પ્રાણ છૂટી ગયા. પણ ભક્તો, એ કથામાં ક્ષણિક જીવ આવી ગયો, નારાયણની પ્રાપ્તિ થઈ ગઈ એટલું નહીં, પણ માજીને ભગવાન સ્વયં પોતાના પરમધામની પ્રાપ્તિ કરાવી. આ કથાનો મહિમા છે. ભગવાન સાથે જે જીવને લઈને પોતાના ધામમાં લઈ જાય, ક્યારે નારાયણનો બોધ લાગી ગયો છે. કથામાં ક્ષણિક વાર જ આવ્યા હતા, પણ નારાયણનું નામ લીધું ના. હું તો ગઈ તે સાંભળવા પારાયણ, મારી લોટે લઈ ગયો નારાયણ. મારી લોટી લઈ ગયો નારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ, મારી લોટી લઈ ગયો.